સંબોધિત કરશે અનુસાર મળેલી જાણકારીમાં પ્રધાનમંત્રી મોદી વિશેષ વિમાનથી સીધા જગદલપુર પહોંચશે અને જગદલપુરમાં પાર્ટી દ્વારા આયોજિત જનસભાને સંબોધિત કરશે. છત્તીસગઢમાં પહેલા ચરણના ચૂંટણી પ્રચારના ચરમ પર પહોંચવાની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જગદલપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. પાર્ટી સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પ્રધાનમંત્રી મોદી જગદલપુર પહોંચશે અને જગદલપુરમાં પાર્ટી દ્વારા આયોજિત જનસભાને સંબોધિત કરશે. જનસભા બાદ મોદી પરત દિલ્હી રવાના થવાના છે, ત્યારે મોદીની વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણમાં આ એકમાત્ર જનસભા થશે. પહેલા ચરણની સીટો પર ભાજપ તરફથી મુખ્યમંત્રી ડોક્ટર રમણસિંહ અને અનેક કેન્દ્રીય મંત્રી સાથે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પ્રચાર કરી ચૂક્યા છે. મુખ્યમંત્રી ડોક્ટર સિંહ આ ચરણની દરેક સીટો પર પ્રચાર કરવા માટે પહોંચી ચૂક્યા છે. કેટલાક ક્ષેત્રોમાં તો તેઓની એકથી પણ વધારે સભાઓ થઈ ચૂકી છે. વિધાનસભાના પ્રથમ ચરણની 18 સીટો પર 10 નવેમ્બરના સાંજના રોજ પ્રચાર સમાપ્ત થઈ જશે. આ સીટો પર 12 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે, ત્યારે મોદીની રેલી પહેલા આજે નક્સલવાદીઓએ એક યાત્રી બસ ઉપર હુમલો કરી દીધો છે, જેમાં 4 જવાનો શહીદ થઈ ગયા છે અને 3 નાગરિકોના પણ મોત થયા છે. 7 જવાનોના ઘાયલ થવાના પણ સમાચાર સામે આવ્યા છે, ત્યારે નક્સલવાદીઓ પહેલા એવી ધમકી આપી ચૂકે છે કે શાંતિપૂર્ણ ઢંગથી રાજ્યમાં ચૂંટણી નહીં થવા દઈએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. મલ્ટીસ્ટાર મૂવી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન રિલીઝની સાથે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર થઈ ગયો છે. આમિર ખાન અને અમિતાભ બચ્ચન સાથે હોવા છતાં પણ ફિલ્મ એટલી બધી બકવાસ તેમજ દર્શકો માટે નિરાશાજનક રહી છે. સોશિયલ મીડિયા પર મીમ્સ ટ્રેન્ડ થઈ રહી છે. મલ્ટી સ્ટાર મૂવી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન રિલીઝની સાથે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર થઈ ગઈ છે. આમિર ખાન અને અમિતાભ બચ્ચન સાથે હોવા છતાં ફિલ્મ એટલી બધી બકવાસ તેમજ દર્શકો માટે નિરાશાજનક રહી છે. ક્રિટિક્સ રિવ્યૂ ખરાબ હોવા છતાં ઠગ્સ ઓફ ઓફર પર રેકોર્ડ બ્રેકિંગ સાબિત થયું છે. બધા લોકોની ફિલ્મને લઈને ખરાબ ટિપ્પણી કરવા છતાં ફિલ્મનો પહેલો દિવસ અંદાજે 50 કરોડનો બિઝનેસ થવાની શક્યતા છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું ઓપનિંગ ડે કલેક્શન દરેક ફિલ્મોને પાછળ રાખી તેઓ નવો રેકોર્ડ કરે તેવી સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પહેલા દિવસે 50 કરોડ પર કમાણીવાળી ફિલ્મ બની શકે છે. મેગા એક્શન ફિલ્મમાં શાનદાર VFXના ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચન અને આમિર ખાનની પહેલી વખત ફિલ્મમાં સાથે જોવા મળ્યા છે. જોકે એક અનુમાન ફિલ્મને દિવાળીના વેકેશનની કમાણી મળી રહી છે. ટ્રેડ એક્સપર્ટના અનુસાર ઠગ્સ ઓફ હિન્દુસ્તાનને પહેલા દિવસે ઓપનિંગ ડે કલેક્શનમાં 50 કરોડની કમાણી મળી શકે છે, જે આજ સુધી સૌથી મોટી ઓપનિંગ ડે કમાણી હશે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાને રિલીઝ પહેલાં ચાર રેકોર્ડ બનાવી લીધા છે. સૌથી વધારે એડવાન્સ બુકિંગ, સૌથી વધારે મોંઘા ડિજિટલ રાઇટ્સ અને સૌથી વધારે સ્ક્રીન પર ફિલ્મનું રિલીઝ તેમજ સૌથી મોંઘી ફિલ્મ. આ ફિલ્મનું બજેટ 240 કરોડનું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આગળ વાત કરીએ, મધ્યપ્રદેશના વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરતા જ અસંતોષ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. તેમાં 3 ટર્મથી મુખ્યમંત્રી તરીકે રહેલા શિવરાજસિંહ ચૌહાણના સાળા સંજયસિંહે કોંગ્રેસને જોડાઈને ભાજપને જોડાય ઝાટકો આપ્યો. વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ પોતાની અંતિમ યાદી જાહેર કરી દીધી હતી. ભાજપે પોતાની આ યાદીમાં શિવરાજ સરકારના પ્રધાનનું નામ હટાવી દીધું છે, જેને કારણે પ્રદેશ ભાજપમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ ભાજપ સરકારના પ્રધાન કુસુમ મેહદલનું પત્તું કપાઈ ગયું છે. કુસુમના બદલે હવે પન્નાત્રી ઝુંબેશસિંહને ઉમેદવાર બનાવવામાં આવે છે. આ પ્રધાનની ટિકિટ માટે ભારત જહેમત ઉઠાવી હતી અને તેમની મહેનત કંઈ કામમાં ન આવી. આખરે આ પ્રધાને નિરાશ થવાનો વારો આવ્યો છે. ત્યારે શિવરાજ નાની એક પ્રધાન રામકૃષ્ણને ટિકિટ નહીં મળતા તેમણે ભાજપથી છેડો ફાડી અપક્ષ લડવાનું નક્કી કર્યું છે. આ તમને જણાવી દઈએ કે 2013માં 7 પૂરતી ચૂંટણી લડી તેઓ જીતી ચૂક્યા હતા. તો હાલના બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો, તો લઈએ એક બ્રેક. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું.
સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. यादव मैनेजिंग ट्रस्टी एसएम एजुकेशन ट्रस्ट की तरफ से सभी रईसों, विद्यार्थियों, बाली मित्रों एवं कर्मचारियों को इस दिवाली की हार्दिक शुभेच्छा देता हूं. साथ साथ में NSTU न्यूज के संपादक श्री शर्मा जी को भी मैं दिवाली की, उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं. जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्जवल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं. जय हिंद, जय भारत. आज ईसा रियल एस्टेट डेवलपर्स हमारी संस्था में वर्षों से चला आया, संयुक्त रूप से हम यहाँ दीपावली का, चोपड़ा पूजन का त्यौहार यहाँ सभी इकट्ठे होकर सभी भाई करते हैं. उसमें माँ सरस्वती और माँ लक्ष्मी की पूजा का प्रस्थान रहता है और सारे व्यापारी हमारे जो मित्रगण हैं वो इस पूजा में सम्मिलित होते हैं और पूजा होने के बाद फटाकड़े वगैरह फोड़कर इसको हम लोग बुझाते हैं और वर्षों से ये परंपरा चली आई है. इसको सारे परिवार के साथ मिलकर हम ईसा रियल एस्टेट डेवलपर्स में ये चोपड़ा पूजन का प्रोग्राम हर साल होता है, जो हमारी वर्षों से परंपरा चली आई है उसे हम वर्षों से निभा रहे हैं और चोपड़ा पूजन का प्रोग्राम सम्पन्न करते हैं. सारे व्यापारियों को, सारे मित्रगण को दिवाली की शुभकामना. दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं. आपका आने वाला नवा वर्ष सुखमय, संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं. आज ईसा रियल एस्टेट डेवलपर्स हमारी संस्था में वर्षों से चला आया, संयुक्त रूप से हम यहाँ दीपावली का, चोपड़ा पूजन का त्यौहार यहाँ सभी इकट्ठे होकर सभी भाई करते हैं. उसमें माँ सरस्वती और माँ लक्ष्मी की पूजा का प्रस्थान रहता है और सारे व्यापारी हमारे जो मित्रगण हैं वो इस पूजा में सम्मिलित होते हैं और पूजा होने के बाद फटाकड़े वगैरह फोड़कर इसको हम लोग बुझाते हैं और वर्षों से ये परंपरा चली आई है. इसको सारे परिवार के साथ मिलकर हम ईसा रियल एस्टेट डेवलपर्स में ये चोपड़ा पूजन का प्रोग्राम हर साल होता है, जो हमारी वर्षों से परंपरा चली आई है उसे हम वर्षों से निभा रहे हैं और चोपड़ा पूजन का प्रोग्राम सम्पन्न करते हैं. सारे व्यापारियों को, सारे मित्रगण को दिवाली की शुभकामना. आज दिवाली हिंदुओं का पारंपरिक त्यौहार है.
जिसमें लक्ष्मी पूजन एवं सरस्वती पूजन किया जाता है, उसके उपलक्ष में चौपड़ा पूजन भी किया जाता है, जो आज हम लोगों ने अभी हमारे ऑफिस में किया है, जिससे व्यापार में वृद्धि और सुख शांति की प्राप्ति होती है। और आज दिवाली के उपलक्ष में मैं सभी भाइयों बहनों को दिवाली की शुभकामनाएं देता हूं। आने वाला वर्ष सभी भाइयों भाइयों और बहनों के लिए उन्नतिकारक हो, प्रगतिकारक हो, लोगों का स्वास्थ्य अच्छा रहे, उन्नति हो, ऐसी भगवान से प्रार्थना करता हूँ। हूँ डॉक्टर अमरीश त्रिपाठी, लायंस क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट 3232 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું। તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે। દિલ્હીમાં હાઈ પ્રદર્શન, હાઈ દિવાળીના બે દિવસ પછી પ્રદર્શનની રાહત નહીં। દિવાળીના બે દિવસ પછી પણ દિલ્હીની હવામાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નથી। બુધવારે સવારે પણ દિલ્હી NCR વિસ્તારમાં સ્મોગ છવાયેલો રહ્યો। દિલ્હીમાં હાઈ પ્રદૂષણ, હાઈ દિવાળીના બે દિવસ પછી પણ પ્રદૂષણમાં રાહત નહીં। દિવાળીના બે દિવસ પછી પણ દિલ્હીમાં હવામાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા નથી મળ્યો। બુધવારે સવારે પણ દિલ્હી NCR વિસ્તારમાં સ્મોગ છવાયો રહ્યો। રાજપથ જ્યાં સવારથી જ લોકો માસ્ક લગાવીને વોક પર નીકળી રહ્યા છે। દિલ્હીના આનંદ વિહારમાં એક ક્વોલિટી ઇન્ડેક્સ 585 નોંધવામાં આવ્યું। USMBC વચ્ચે 467 અને આસ્કેપુરમમાં। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દિલ્હી। 3773 અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર 10K 9 વ્રજ તોપ સેનામાં લઈ સામેલ। સેમા પર વધતા પડકારોની વચ્ચે ભારતીય સેના હવે તેમની મજબૂતાઈ વધારી રહી છે। 3773 અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર 10 વ્રજ ટોપ સેનામાં થઈ સામેલ। સીમા પર વધતા પડકારોની વચ્ચે ભારતીય સેના હવે તેમની મજબૂતાઈ વધારી રહી છે। આ દરમિયાન સેનાને આજે અમુક એવા હથિયાર મળ્યા છે કે જેનાથી દુશ્મનોની મુશ્કેલીઓ વધી શકે છે। શુક્રવારે સેનામાં કે 9 વ્રજ અને M777 હોવિત્ઝર ટોપ સામેલ કરવામાં આવી છે। આ ટોપથી ભારતીય સેનાની આર્ટિલરી ક્ષમતા વધી છે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ। રશિયાની રાજધાની મેસ્કોમાં અફઘાનિસ્તાનના શાંતિના મુદ્દે શનિવારે વાતચીત થશે। મોસ્કો ફોર્મેટ ટોક્સના નામે થનારી આ બેઠકમાં અફઘાન તાલિબાનના પ્રતિનિધિ હાજર રહેશે, ભારત પણ તેમાં સામેલ થશે। રશિયાની રાજધાની મોસ્કોમાં અફઘાનિસ્તાનના શાંતિના મુદ્દે શનિવાર વાતચીત થશે। મોસ્કો ફોર્મેટ ટોક્સના નામની થનારી આ બેઠકમાં અફઘાનિસ્તાન તાલિબાનના પ્રતિનિધિ હાજર રહેશે, ભારતમાં પણ તેમાં સામેલ થશે। ત્યારે રશિયાના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ વાતચીતમાં અફઘાનિસ્તાન તાલિબાનના પ્રતિનિધિ અને ભારતના બે રિટાયર્ડ અધિકારી ઉપસ્થિત રહેવાના છે। આ પહેલી વખત છે કે જ્યારે ભારત તાલિબાન સાથે મંચ પર એકસાથે જોવા મળશે। ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું કે અફઘાનિસ્તાનના મુદ્દે થનારી બેઠકમાં ભારત ગેરઅધિકારી રીતે ભાગ લેશે, અને જેમાં અફઘાનિસ્તાનમાં રાજદૂત રહેલા અમરસિંહ અને પાકિસ્તાનમાં ઉચ્ચયુક્ત રહેલા TCA રાઘવન સામેલ થશે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ। તો હાલના બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો, તો લઈએ એક બ્રેક। સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના, અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના, અને NS ગુજરાતને પણ શુભકામના, એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના। ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર
દેશને એક કર્યો અને એ વખતના નવાબો રાજા બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું. એમાં આપણે બધા જ્ઞાતિ જાતિ પ્રાંત ભાષા સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિહિ પુત્રો અહમ પૃથ્વી આહ, આ ધરતીના આપણે બધા પૃથ્વી એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ. તો કોઈ પણ જાતિ સંપ્રદાય વર્ગ પ્રાંત ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના. અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાલી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોકો કો દિવાલી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં વાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાલી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. NS ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા આપની આ લોક ચેનલ પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय द्वारा यह शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो. હું જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ પાટણ, NS ગુજરાત ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. દીપાવલીનું પર્વ એ અંધકારમાં થી ઉજાસમાં જવાનું પર્વ છે. બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન
આપ સૌને પાઠવું છું. એનએસ ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે, અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ. હું જલપિન ભીમાણી, એમએન વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું, અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. मैं जिग्नेश आर मौर्य, ब्राइट इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલ્હાબાદનું પ્રયાગરાજ અને ફરાબાદનું શ્રી અયોધ્યાનું નામકરણ કર્યું હતું, જે બાદ હવે ગુજરાતમાં પણ અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર અમદાવાદનું નામ બદલવાનું વિચારી રહી છે, જે મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું કે સરકાર આ મામલે ગંભીર છે અને લોકસભાની ચૂંટણી પહેલા જ અમદાવાદનું નામ બદલાઈ જશે. આ ચર્ચા બાદ સવાલો ઉભા થયા છે કે અમદાવાદનું નામ કઈ રીતે બદલી શકાય, નામ બદલવાથી શું ફેરફાર થશે, સરકારે આ મામલે અગાઉ શું કર્યું. ઉપરાંત જાણવું રસપ્રદ રહેશે કે આખા મામલાની સામાજિક, રાજકીય અને કાયદાકીય સ્થિતિ શું છે. છેલ્લે 5 વર્ષથી સરકારે દરખાસ્ત કરી નથી 3 દરવાજા વિસ્તારની તસવીર. આ મામલે BBC ગુજરાતીએ રાજકીય નિષ્ણાંત ચંદુભાઈ મહેરા સાથે વાતચીત કરી છે. તેઓ કહે છે કે હકીકત એ છે કે ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષમાં નામ બદલવાની કોઈ દરખાસ્ત નથી કરી, ત્યારે વિધાનસભા સત્રમાં નિર્જળ ધારાસભ્ય સુનિલભાઈ ગામીતે પૂછેલા પ્રશ્નના જવાબમાં 18 મે 2018 રોજ સરકારે જ ખુદે જ આ માહિતી આપી હતી. છેલ્લા 5 વર્ષમાં નરેન્દ્રભાઈ, આનંદીબહેન પટેલ અને વિજયભાઈની સરકારો રહી છે. આ સરકાર વિધાનસભાના ફ્લોર પર જે જવાબ આપે છે એનાથી સાવ વિપરીત જ વાત કરે છે. તેઓ કહે છે કે આજે પણ અમદાવાદ કોર્પોરેશનની ઓફિસની બાજુમાં આશા ભીલોની ટેકરો છે. અમદાવાદના મુખ્ય એસટી બસ મથકના બગીચાને આશા વલ્લી બાગ નામ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અંગે BBC ગુજરાતી અમદાવાદ શહેર પર સફરનામા પુસ્તકના લેખિક અને જાણીતા કવિત્રી ડોક્ટર સ્વરૂપ ધ્રુવ સાથે વાત કરી છે. ડોક્ટર સ્વરૂપ કહે છે કે અમદાવાદની મહાનગરપાલિકામાં જ્યાંથી ભાજપનો દબદબો વધ્યો છે ત્યાંથી કર્ણાવતીનો મુદ્દો ઉછળવાની શરૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે આવા મુદ્દે ઊભા કરવાની કોઈ જરૂરત નથી, શહેરના નામની ગરિમા હોય છે આમને બરાબર નથી. આ શહેરમાં ગુજરાત અને નવનિર્માણ આંદોલનનું સાક્ષી છે. શહેરના વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોએ પણ આવા મુદ્દાના મામલે ક્યારેય અથમથામણ કરી નથી. તેમણે કહ્યું છે કે જે લોકોને અમદાવાદનો પરિચય 2002ના રખમાણોને લઈને હતો, તેમણે કહ્યું છે કે જે લોકો અમદાવાદનો પરિચય 2002ના રમખાણોને લીધે થયો તેઓ નામને અહેમાબાદ કરવા માંગે છે. તેમણે કહ્યું છે જે લોકો અમદાવાદનો પરિચય 2002ના રમખાણોને લીધે થયો હતો તેઓને નામને અહેમદાબાદ કરવા માંગે છે. બીજી તરફ હિન્દુ રાજનીતિ કરનાર લોકોને કર્ણાવતી કરવા માંગે છે અથવા આશાવલી કરવા માંગે છે. આ શહેર અમદાવાદીઓનું છે અને લોકજીવી અમદાવાદ થયેલું છે અને એ જ યોગ્ય છે. નામ બદલવાથી ઇતિહાસ બદલી શકતા નથી. આ મામલે ચંદુ મહેરિયા કહે છે કે વર્લ્ડ હેરિટેજ સિટીના સ્ટેટ પાછળ મુસ્લિમ સ્થાપત્ય, લોકોની પોળોમાં જીવાતી આગવી મિશ્ર જીવનશૈલી છે. તેઓ કહે છે કે હવે જો અમદાવાદનું કર્ણાવતી કરશો તો મુસ્લિમ સ્થાપત્યનું શું કરશો, એ સિવાય સ્થાપત્યોમાં તો ફક્ત હટીસિંહના દેરા જ બચશે. અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાની વાત લોકોના મૂળના મુદ્દાઓથી ભટકવાની છે. 1998 અને 2004 દરમિયાન આ મુદ્દો આવ્યો ત્યારે લોક અધિકાર સંઘ વતી ગિરીશભાઈ પટેલ પિટિશન કરી હતી. એ વખતે કેન્દ્ર સરકારે આવી કોઈ રજૂઆત ન હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું.
આનંદ યાજ્ઞિક જણાવે છે કે આ લોકશાહીના તાનાશાહી છે, સરકાર ઇતિહાસ બદલવા માંગે છે, પણ સૌથી પહેલા તો સરકારે એ કહેવું પડે કે 1998 અને 2004 દરમિયાન બે વખત કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં નામ બદલવાની દરખાસ્ત પાછી મોકલાતી હતી, તેનું શું કારણ હતું? હકીકતમાં તેમાં બધા પ્રયાસો નિષ્ફળ નીવડે છે? બંધારણની ફરજ મુજબ નામને આધારે સમાજને વિભાજિત કરવાનો સરકારને અધિકાર નથી? સવાલ એ છે કે જ્યારે બે વાર ભારત સરકાર ના પાડી ચૂકી છે ત્યારે સરકાર કયા આધાર પર નામ બદલવા માંગે છે ને નામ બદલીને શું કરશો? 330 મધ્ય જો છે એ તોડી પાડશો, જેને લીધે વિશ્વનું ધરોહરનું સ્ટેટ મળ્યું છે? નામ એ ફક્ત એ નામ નથી પણ વિશ્વ ધરોહર છે. ઐતિહાસિક દમનની વાત માનીએ તો બધે ધરોહર છે અને એમાંથી શીખવવાનું હોય છે કે દમન કરીએ ન કરીએ, સુસાદી લઈને નાગરિક સુવિધાઓ સુધી શહેરની સુરત બદલવાની જરૂરિયાત છે. શકલ બદલ કે ક્યાં કરોગે? સામાજિક કાર્યકર અને એલાયન્સ ફોર પીસ એન્ડ જસ્ટિસનો સંયોજક રફીભાઈ જણાવે છે, આ નામનું રાજકારણ છે, લોકોને રોજગારી જોઈએ, ખેડૂતોના અનેક સવાલ છે, પણ રાજકારણમાં વાસ્તવિક સવાલો દબાવીને ભ્રામિક સવાલોને ઉત્તેજન આપવામાં આવે છે. એક વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતના જાહેર જીવનના અગ્રણી પ્રકાશન શાહ કહે છે કે અમદાવાદથી કર્ણાવતીની ફરી ઉભી થયેલી ચર્ચા ભાજપ અને સંઘ પરિવારના વચ્ચેની આંતરિક સ્પર્ધા છે. પ્રકાશ શાહ જણાવે છે કે અત્યારે તો એમ માનો કે વ્યાપક લોકમત કર્ણાવતી ક્યાં જતું કર્ણાવતી નામ કરવા માટે કરણ ઘેલાનો ઇતિહાસ ટાંકતા હતા. અમદાવાદ વ્યુસે ઇતિહાસ જુદો છે. અહીં કોઈ નગર ધ્વંસ કરીને નગર નથી વસ્યું. અમદાવાદ નહીં અમદાવાદ ને અમદાવાદમાં કર્ણાવતી નામની પહેલી લશ્કરી છાવણી પણ આવી જાય છે અને આ સભિલોની ટેકરો પણ આવી જાય છે. આમાં બદલવાની કોઈ વાત ને અવકાશ જ નથી, કેમ કે એમની સરકાર પોતાની છે અને આ દરખાસ્ત પાછી પડી હતી. હવે આ નવી હરીફાઈમાં કોઈ તર્કનું ગતકોડું શોધી કાઢવામાં આવ્યું છે બચે કદાચ. સરવાળે તો આ ફક્ત એકમ એકને ચડિયાતા પરિવાર ઘડવાની હોડું છે. આ ચૂંટણી પહેલા ધ્રુવીકરણની શરૂઆત હતી, એનો લાભ કદાચ ભાજપને મળી શકે, બાકી વિકાસનો લાભ તો મળી શકે એમ નથી. હવે દુશ્મની કે નથી ભારતના ભાધામાં INS અરિહંત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવ્યા અનુસાર અરિહંતનો અર્થ થાય છે દુશ્મને ખતમ કરી દેવા. દેશની પ્રથમ અણુ સબમરીન INS અરિહંત દ્વારા આ અર્થ ખરા અર્થમાં ચરિતાર્થ થશે. આ એક એવી અણુ સબમરીન છે જે આપણી સેનામાં જળ સ્થળ અને વાયુથી પરમાણુ હુમલા કરવા સક્ષમ બનાવશે. હવે દુશ્મનની ખેર નથી ભારતના ભાષામાં INS અરિહંત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ અરિહંતનો અર્થ થાય છે દુશ્મને ખતમ કરી દેવા. દેશની પ્રથમ અણુ સબમરીન INS અરિહંત દ્વારા આ અર્થ ખરા અર્થમાં ચરિતાર્થ થશે. આ એક એવી અણુ સબમરીન છે જે આપણી સેનાને જળ સ્થળ અને વાયુથી પરમાણુ હુમલા કરવા સક્ષમ બનાવશે. આમ હવે INS સબમરીનથી દુશ્મનની ખેર નથી. આ સબમરીન 3500 કિમી દૂરથી દુશ્મનને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. પીએમ મોદીમાં તાજેતરમાં ધનતેરસની શુભ દિવસે આ INS સબમરીન રાષ્ટ્રને સમર્પિત કરીને ભારતને એક અણમોલ દિવાળીની ભેટ આપી હતી, જેના પર ભારત ખરેખર ગર્વ લઈ શકે છે અને તેની દ્વારા દેશની સુરક્ષા વધુ મજબૂત થશે. આ ખરેખર આપણા રાષ્ટ્ર માટે મોટી સિદ્ધિ અને ઉપલબ્ધિ છે. હવે ભારતના દુશ્મન રાષ્ટ્ર અને શાંતિના શત્રુઓને ભારતનો ખુલ્લો આમ પડકાર છે કે હવે અમારી પાસે INS અરિહંત પરમાણુ સબમરીન આવી ગઈ છે, તેથી ભૂલે ચૂકે અમારા પર કોઈ દુઃસાહસ કરવાની કોશિશ કરશો નહીં, કારણ કે આ સબમરીન પાણી આકાશ અને જમીન પરથી હુમલા કરવા માટે સક્ષમ છે અને માટે જ તેને ન્યુક્લિયર ડ્રાયડ એવું નામ પણ આપવામાં આવ્યું છે, જેનો અર્થ ત્રણેય સ્થળની સુરક્ષા એવો થાય છે. ભારતમાં બનવામાં આવેલી પહેલી અણુ સબમરીન INS અરિહંત તાજેતરમાં તેનું પહેલું સફળ પેટ્રોલિંગ અભિયાન પૂરું કર્યું. આ સબમરીનની ખાસિયત એ છે કે તે જળમાં હુમલા માટે પણ પરમાણુ હથિયારો સાથે સજ્જ હશે. અગાઉ જે પણ સબમરીન હતી તેઓમાં આ સુવિધા ઉપલબ્ધ ન હતી. INS અરિહંતના કારણે હવે ભારત સમુદ્રમાં ચીન જેવા દેશોના હુમલાનો સામનો કરવા માટે સજ્જ થયું. INS અરિહંત સબમરીનનું વજન 6000 ટન છે. INS અરિહંત હવે કોઈ પણ પ્રકારમાં ઓપરેશન માટે તૈયાર છે. આ સબમરીનમાં મિસાઇલ પણ સામેલ કરવામાં આવે છે, જેની ક્ષમતા 750 કિમી અને 3500 કિમી છે. એટલે કે સમુદ્રમાં જો કોઈ દુશ્મન દેશની સબમરીનને તોડી પાડવી હોય તો સબમરીન હુમલા માટે સક્ષમ છે. 15 જેટલી મિસાઇલ 750 કિમી જેટલી સુધીનો હુમલો કરી શકશે, જ્યારે 4 બોલિસ્ટિક મિસાઇલ 3500 કિમી સુધી દૂર હુમલો કરી શકે તેવી તૈયારી કરવામાં આવી. INS અરિહંતની ભારત અને મહત્વની ગણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત કોઈને છેડતું નથી, પણ જો કોઈ ભારતને છેડે તો તેને છેડતું નથી. અણુસૂત્રો આપણા માટે સંરક્ષણના સાધનો છે. આપણે કોઈના પર આક્રમણ કરવા માંગતા નથી. આપણા માટે અને વિશ્વ માટે શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે પરમાણુ ક્ષમતા ઘણી મહત્વની છે. વિશ્વ શાંતિમાં ભારતનું યોગદાન મહત્વનું છે. ભારત એક જવાબદાર પરમાણુ શાસ્ત્ર ધરાવતો દેશ છે. INS અરિહંત હવામાં, પાણીમાં, એક જમીન
પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. ચીન સહિત અનેક દેશો તેની પ્રહાર રેન્જમાં આવી ગયા છે. ભારત જમીનથી પ્રહાર કરનાર અગ્નિ મિસાઇલ્સ ઘણા લાંબા સમયથી ધરાવે છે. આ ઉપરાંત અરિહંત અણુશસ્ત્રો લઈ જનાર ફાલ્ટ જહેત પણ ધરાવે છે. પાણીમાંથી અણુ હુમલો કરવાની ખોટ હવે સબમરીન અરિહંત પૂરું કરશે. મોદીએ ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે પાડોશી દેશો પરમાણુ શસ્ત્રો ધરાવે છે, ત્યારે અરિહંત દ્વારા આપણે પણ પરમાણુ હુમલાનો સામનો કરી શકીશું. ન્યુક્લિયર ટ્રાયંગલને ભારતે જે રીતે ધરાવતો દેશ થયો છે તે પ્રસંગે મોદીએ પૂર્વ પીએમ વાજપેયી અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને આઝાદને પણ યાદ કર્યા હતા. આઈએનએસ અરિહંત ઉપરાંત હવે બીજી સબમરીન આઈએનએસ અરિહંતની પણ તૈયારી થઈ ચૂકી છે અને તેની ડિલિવરી આગામી વર્ષે થઈ જશે. સબમરીનની રેસમાં હવે ભારત, અમેરિકા, યુકે, ફ્રાન્સ અને રશિયાની હરોળમાં આવી ગયું છે. પરમાણુ સબમરીન માટે ભારત 1970 પ્રયાસો શરૂ કરી દીધા હતા, જોકે તેનું નિર્માણ 1990 દાયકામાં શરૂ થયું હતું. આઈએનએસ અરિહંત એવા વિસ્તારમાં તાયનાત કરવામાં આવશે જ્યારે દુશ્મનો અણુ હુમલો કરવાની ધમકી આપતા હોય. ભારત અટકાવવાનું નથી, હજુ અરિહંત જેવી બીજી 6 સબમરીન બનાવવાની તૈયારી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ એટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.